ગુજરાતમાં મતદાન માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ગૃહમંત્રી અમિત શાહ જામનગરના સાંસદ પૂનમબેન માડમ પરેશ ધાનાણી બીજેપી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ઉમેદવારી પત્ર ભરી દીધું છે તો આ તરફ ક્ષત્રિય સમાજમાં આંદોલન લઈને ફાટા જોવા મળ્યા છે તો જોઈએ ઇલેક્શન એક્સપ્રેસમાં ગુજરાતની રાજકીય ખબરો શું છે નમસ્કાર જમાટ સાથે હું છું પાર્થ સમાચારોમાં સૌપ્રથમ વાત કરીએ તો ગઈકાલે અમદાવાદના ગોતા ખાતેના રાજપૂત ભવને ક્ષત્રિય સંકલન સમિતિની મીટિંગ મળી હતી ત્યારબાદ આંદોલનને આગળ લઈ જવાની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી જેનો રોડ મેપ આ મુજબ રહેશે ગુજરાતના ગામડે ગામડે સભાઓ કાર્યક્રમ આયોજિત કરીને ભાજપ વિરુદ્ધમાં મતદાન કરાવવા સર્વ સમાજને આહવાન કરવામાં આવશે ભાજપની જાહેર સભાઓમાં કાળા વાવટાની જગ્યાએ હવેથી ભગવા એટલે કે કેસરીઓ જંડાથી વિરોધ કરવામાં આવશે

આ સાંભળો પ્રેસ કોન્ફરન્સમાં કરણસિંહ ચાવડાની પ્રતિક્રિયા એટલે બીજા કમિશનર શ્રી હોય કે જિલ્લાના કલેક્ટર હોય એમને આપના માધ્યમથી કેવા માંગુ છું કે આવા કોઈ પરિપત્રો કરશો નહીં આ લોકશાહી ખૂન કહેવાય લોકશાહીમાં નાગરિકોની સત્તાનું ની હનન કહેવાય એટલે અમે નક્કી કર્યું કે કેસરીઓ ધ્વજ એટલે ક્ષત્રિયોનો ધ્વજ તો આવતીકાલથી અમારા યુવાનો જે વિરોધ કરવાના છે ભાજપની સભાઓની અંદર એ શાંતિ અને સંયમથી કેસરીયો ધ્વજ હશે અને આમાં રામજીની પતાકા છે રામજીનું ચિન્હ છે એ કેસરીયા ધ્વજથી ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો અને બહેનો જે ગામમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રચાર કરવા આવશે એમને ઘૂસવા નહીં દે એવી જાહેરાત આજે સંકલન સમિતિ વતીથી કરવામાં આવી ક્ષત્રિય સમાજમાં હવે આંદોલનને લઈને મતભેદો સામે આવ્યા છે થયું એવું કે ગઈકાલે અમદાવાદના ગોતા ખાતે રાજપૂત સમાજની સંકલન સમિતિની મીટિંગ હતી ત્યારે ત્યાં પદ્મિની બા વાળા પણ પહોંચ્યા હતા અને અમારા રિપોર્ટર સાથે સંવાદ કરતા તેમણે જણાવ્યું હતું કે સંકલન સમિતિ માત્ર ટાઈમ જ આપે છે અને વધુમાં પ્રહાર કરતા કીધું હતું કે આ આખી રણનીતિ હવે વિખેરાઈ ગઈ છે સંકલન સમિતિ સાથે હું ક્યારેય રહેવા નહીં માંગુ બહેનો અને દીકરીઓના સ્વાભિમાન સાથે જે રમત રમાઈ ગઈ છે તેનું મુખ્ય કારણ તો આ સંકલન સમિતિ જ છે અધૂરામાં પૂરું બાએ તો સંકલન સમિતિના સદસ્યોને જયચંદ કીધા હતા આ સાંભળો પન્મીની બા વાળાએ શું કીધું છે જી અંદર તો હવે શું છે પણ જે અમારું જે અમારી રણનીતિ હતી એ તો વિખાઈ જ ગઈ છે કે અમારે જે કીધું હતું કે ઓગણીસ તારીખે તો જે અમારું આંદોલન કરવાનો ટાઈમ હતો એ તો ભયો ગયો છે ઓલરેડી હું તો મારા ક્ષત્રિય સમાજની જીત જ માનું છું કે જે આટલા બધા મહાસંમેલનો થયા મહારેલીઓ થયા તો બધા ક્ષત્રિયો ભાઈઓને હું એક મારું માથું ટેકવું છું કે ના મારા બેનો દીકરીઓ માટે આટલા બધા બહાર નીકળ્યા પણ સંકલન સમિતિનું જે હતું એ સંકલન સમિતિએ શું કર્યું છે એ કંઈ ખબર જ નથી પડતી કે ટાઈમ જ આપ્યો ટાઈમ જ આપ્યો અને ટાઈમ જ આપ્યો બરાબર છે તો એનું રિઝલ્ટ તમે બધા જોઈ રહ્યા છો કે શું છે સમાચારોમાં આગળ વધીએ તો ગૃહમંત્રી અમિત શાહે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું છે પરમ દિવસે પોતાની ગાંધીનગર લોકસભામાં રોડ શો કર્યા બાદ હવે ઉમેદવારી પત્ર તેમણે ભરી દીધું છે અમિત શાહ અમદાવાદથી સીધા જ કલેક્ટર કચેરી ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા ત્યારે પ્રોટોકોલ મુજબ ઘ જીરોથી કલેક્ટર કચેરી સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ અમિત શાહે ચારસો સીટ સાથે ત્રીજી વખત ચૂંટણી જીતવાનો હુંકાર કર્યો હતો સમાચારોમાં આગળ વધીએ તો જામનગર લોકસભાના સાંસદ પૂનમબેન માડમે જામનગરના ઉશ્વાળ સેન્ટર ખાતે વિજય વિશ્વાસ સંમેલન કરી દીધા બાદ માતાના આશીર્વાદ લઈને હવે ઉમેદવારી પત્ર ભરી દીધું છે આ પ્રસંગે પૂર્વ મંત્રીઓ ચીમનભાઈ સાપરિયા પૂર્વ બીજેપી પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ રીવાબા જાડેજા પણ હાજર રહ્યા હતા ઉમેદવારી પત્ર ભરાઈ ગયા બાદ પૂનમબેને પ્રતિક્રિયા આપી હતી કે મારા ઉમેદવાર તરીકેના પ્રવાસમાં હું ખૂબ જ ઉત્સાહ નાગરિકોમાં જોઈ રહ્યું છું એક સમરસ અને સકારાત્મક વાત લઈને લોકો વચ્ચે જઈએ છીએ ભૂતકાળમાં જે રીતે નાગરિકોના આશીર્વાદ સહકાર અને વિશ્વાસ મળ્યા છે હવે ફરીથી એકવાર મળવા જઈ રહ્યા છે આ સામળો જામનગરના સાંસદ પૂનમ માડમે શું કીધું છે એ ગઈકાલનું સંમેલન હોય અથવા મારો ઉમેદવાર તરીકેનો જે પ્રવાસ પાછલા એક મહિનાથી થઈ રહ્યો છે એ પ્રવાસ હોય એમાં લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને એક સમરસ વાતાવરણ હેઠળ સકારાત્મક વાત લઈને જ અમે લોકો વચ્ચે જઈએ છીએ ત્યારે મને ખાતરી છે કે ભૂતકાળમાં પણ જે રીતે નાગરિકોના આશીર્વાદ મળ્યા છે એમનો સહકાર મળ્યો છે એમનો વિશ્વાસ મળ્યો છે એ ફરીથી એક વખત મોદી સાહેબના નેતૃત્વમાં મજબૂતીથી એમની આ વિકસિત ભારતની પરિકલ્પનામાં સમગ્ર હાલાર એટલે જામનગર લોકસભા જંગી લીડથી બધા જ આખો પરિવાર સમરસ રીતે પોતાની નોંધ કરાવી અને જોડાશે એ વાતની મને ખાતરી છે ગુજરાતની આ લોકસભાના ઇલેક્શન્સની સૌથી હાઈ પ્રોફાઇલ સીટ જો કોઈ હોય તો તે રાજકોટ લોકસભા બેઠક છે અને હવે આ બેઠક પરથી પરેશ ધાનાણીએ ઉમેદવારી પત્ર ભરી દીધું છે તો આ તરફ ક્ષત્રિય મહિલાઓએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પરેશ ધાનાણીને પાઘડી પહેરાવી તેમના ઓવાણા લીધા હતા જુઓ આ દ્રશ્યો અહીં તમને એક વાત જણાવી દઈએ કે રૂપાલા અને ધાનાણી ફરી બાવીસ વર્ષ પછી લડવા સામ સામે આવી રહ્યા છે આ ઉમેદવારી નોંધાવતા પહેલા પરેશ ધાનાણીએ રાજકોટ રેસકોર્સ સ્થિત બહુમાળી ભવન ચોક ખાતે જાહેર સભાને સંબોધન કર્યું હતું આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા તો આવો સાંભળીએ પરેશ ધાનાણીએ શું કીધું છે નાના એવા મધ્યમ વર્ગીય ખેડૂતના દીકરા ને કાર્યકર્તાને આશીર્વાદ આપવા એવા છો આપ સૌનો હૃદયથી આભાર માનું છું મારા રંગીલા રાજકોટ ની ભૂમિને વંદન કરું છું આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આધણી શક્તિસિંહભાઈ માનની જગદીશભાઈ માનની સિદ્ધાર્થભાઈ માનની સુદાનભાઈ સહિત બધા જ

મેલા તબક્કાનું આજ મતની બેટીમાં પેટીમાં રો છે અને બીજી તરફ આ ગાંધી અને સરદારના ગુજરાતમાં શાસકોનો અહંકાર સત્ત અને સળંગ સાતમા આસમાને પહોંચેલો છે ત્યારે આ રાજકોટમાં ક્યાંય વર્ગ વિગ્રહનો બીજ રોપીને ઈરાદાપૂર્વક રાજકીય રોટલા શેકવાનું ષડયંત્ર રચનારા એ ભારતીય જનતા પાર્ટીના લોકો ગુજરાત ના ભવિષ્યમાં ધકેલ ધકેલાઈ જનારું જે મારું યુવાધન છે ને એને બચાવવા માટે એની આવતીકાલને બચાવવા આપણે આજ સૌ ભેગા થયા છે કોઈ કીધું કે પરેશભાઈ તું નાના કરતા હા કરી બેઠો મે કીધું હા હું કોંગ્રેસનો કાર્યકર્તા છું અને જારે જારે આ દેશની દીકરીઓ ના દામન ઉપર કોઈ દાગ લગાડવાનો પ્રયાસ કરે ને ત્યારે દાગ લગાડે ને તો ભગવાન કૃષ્ણ નો સાર ભગવાન રામ જીવનની મર્યાદા ભગવાન કૃષ્ણ જીવન જીવવાની કળા અને રામ ભગવાને ચીંધેલી મર્યાદા જયારે કોઈ ઓળંગે ને ત્યારે જ મહાભારત થાય આજ ભારતીય જનતા પાર્ટી આપ્યું છે માતા અભિમન્યુ ને બાંધી રાખડી દેવી શક્તિ આ ને રાખડી બાંધી છે એક અભિમન્યુ હાથમાં કોઠે અટવાઈ ગયો તો સાહેબ હું તો બે હજાર બે માં દૂધ પીતા પીતા અમરેલી વાળા એ મને જીતાડ્યો અને આજ બાવી વીતા આ રાજકોટ મારા સૌરાષ્ટ્રનું હૃદય કહેવાય બાપ એક દૂધ પીતા છોકરાને ને અમરેલી વાળા એ વિધાનસભામાં મોકલો તો હવે તો બાવી વરે છાચ પણ ફૂકી ફૂકી પીવ આ રાજકોટ નું પાદર મને આ દેશની સંસદમાં રાજકોટનો અવાજ બનવા મોકલશે એવો મને વિશ્વાસ છે સમાચારોમાં બસ આટલું જ આવી રસપ્રદ માહિતી માટે જોતા રહો જમા જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો ઉપરાંત તમારી એન્ડ્રોઈડ અને એપલની એપ આવી ગઈ છે ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર